मित्रों नेक्स्ट प्रश्न ध्यान में लीए रकम तमारी समक्ष छे के वक्र छे y बराबर अंडर रूट 4x माइनस 3 अने माइनस 1 बार नी बाजू छे नो कयो बिंदु एवुं छे शक्य होय तो कयो बिंदु एवुं छे के जेना आगळ अभिलंबनो ढाळ स्पर्शक नथी भाई अभिलंबनो ढाळ 2 ना छेद मां 3 थाय तो ભાઈબંધ અભિલંબ કે સ્પર્શક માટે dy / dx તો જોઈએ જ તો વક્રનું વિકલન લેતા તો આનું વિકલન y નું વિકલન dy / dx થાય બરાબર રૂટ x નું વિકલન 1/2 રૂટ x થાય પણ x ને તમારે સાંકળના નિયમથી આગળ વધે એટલે એનું અલગથી 4 થાય માઈનસ 1 નું 0 થાય આ તમારો dy / dx થાય તમારે શું આપ્યું છે તો તમને આપ્યું છે અભિલંબનો ઢાળ 2/3 હવે તમને બધાને ખબર હોય એવી માહિતી કે અભિલંબનો ઢાળ નું સૂત્ર બરાબર -1/dy/dx અને બિંદુ x નોટ y નોટ આ બિંદુ જ મેળવવાનું છે આપ્યું નથી એટલે અભિલંબનો ઢાળ એટલે -1 ના છેદમાં આખું થાય તો -1 ના છેદમાં આને છેદરડ એટલે 2 ના છેદમાં અંડર રૂટ 4x નોટ -3 થાય પણ એ તમને રકમમાં આપી દીધેલો છે ધ્યાનમાં આવે તો એ ઢાળ છે 2/3 કેટલો ઢાળ આપ્યો છે તો કે 2 ના છેદમાં 3 એવો ઢાળ આપ્યો છે 2/3 મારો ચોક પહેલા તો આ વસ્તુઓને સરખી લખો એટલે છેદનો છેદ અંશમાં જાય અંશમાં જશે વર્ગમૂળમાં 4x નોટ -3 ના છેદમાં રહેશે 2 બરાબર -2/3 કેમ ભાઈ માઈનસ તો કારણ કે માઈનસ નિશાનીને મેં સામે મોકલી દીધેલી છે ઓકે બંને બાજુ વર્ગ લેતા આનો વર્ગ થાય 4x નોટ -3 ભાગ્યા આનો વર્ગ થાય 4 બરાબર આનો વર્ગ થાય 4 અને આનો વર્ગ થાય 9 સામે ચોકડી ગુણાકાર મારો એટલે કે તમને મળશે 4x નોટ -3 બરાબર ચોકે ચોકે 16 ના છેદમાં 9 થાય તો 4x નોટ બરાબર 3 પ્લસ 16 ના છેદમાં 9 થાય તો 4x નોટ બરાબર 9 તેરી 27 27 પ્લસ 16 ના છેદમાં 9 થાય 27 અને 16 નો સરવાળો કરીએ તો x નોટ બરાબર મળી જાય 3 અને 4 43 ના છેદમાં 36 આવો તમારો x નોટ થાય તો x નોટ નો આન્સર રહેશે 43 ના છેદમાં 36 પણ એ 43 ના છેદમાં 36 માટે એક જ ઓપ્શન આપ્યો છે એ જ તમારા પ્રશ્નનો આન્સર રહેશે ક્લિયર છે ઓપ્શન સી y નોટ મેળવવાની જરૂર નથી